હેલો ફ્રેન્ડ્સ હું ત્રિવેદી આરતી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લખાની કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતા મારા ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે આજે આ વિડીયો પ્રસ્તુત કરવા જઈ રહી છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિષય તત્વજ્ઞાનમાં પાઠ એક વિધાનોના રૂપો અને તેના પ્રકારો તેની ચર્ચા કરીશું અગાઉ આપણે વિધાનોના રૂપો અને તેના પ્રકારોમાં સાદું વિધાન કોને કહેવાય સંયુક્ત વિધાન કોને કહેવાય ત્યારબાદ આપણા જે તાર્કિક કારકો છે તેની ચર્ચા કરી અને સાથે સાથે આપણે જે પાંચ તાર્કિક કારકો છે જેમ કે નિષેધ સમુચ્ચય વિકલ્પન શરતી અને ત્રિશરતી તો આ જે પાંચ તાર્કિક કારકો છે તેનું આપણે કોષ્ટક એટલે કે સત્યતા કોષ્ટક દ્વારા તેનું લક્ષણ અને વિશ્લેષણની સમજૂતી લીધી જુઓ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે આ વિડીયો અહીંયા જોવા જઈ રહ્યા છો તો તે પહેલાં પાર્ટ વન અને પાર્ટ ટુ તે વિડીયો જોવા જરૂરી છે કારણ કે તેના આધારે આ વિડીયોની સમજૂતી સરળ બનશે તો ચાલો આપણે આગળ વધીએ આપણા પાઠમાં એટલે કે વિધાનોના રૂપો અને તેના પ્રકારો છે તેમાં આપણે આજે જટિલ સંયુક્ત વિધાન ની ચર્ચા કરીશું હવે જટિલ સંયુક્ત વિધાન એટલે શું તો કે જે સંયુક્ત વિધાનમાં એના ઘટકરૂપ અંગ તરીકે એક કે વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય તે સંયુક્ત વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહેવાય છે એટલે કે કહેવાનો અર્થ એ છે કે જટિલ સંયુક્ત વિધાનમાં જે ઘટકરૂપ વિધાન છે તે ઘટકરૂપ વિધાનમાં એક કે વધુ સંયુક્ત વિધાનોનો ઉપયોગ હોય હવે એક કે તેથી વધારે સંયુક્ત વિધાનોનો ઉપયોગ હોય એટલે એમાં તાર્કિક કારકો પણ એકથી વધારે હોય છે તો આવા જ્યારે સંયુક્ત વિધાનોથી જે વિધાન બને એને જટિલ સંયુક્ત વિધાનની રચના કહેવાય વ્યાખ્યા તરીકે આપણે એવું કહી શકીએ કે જટિલ સંયુક્ત વિધાન એટલે બે કે તેથી વધુ તાર્કિક કારકોના ઉપયોગ વડે રચાયેલું વિધાન તો જટિલ સંયુક્ત વિધાનની વ્યાખ્યા પરથી પાંચ જે તાર્કિક કારકો છે તે અનુસાર તેના સત્યતા ફલનલક્ષીના આધારે પાંચ પ્રકાર પડે છે પહેલો પ્રકાર છે જટિલ નિષેધક વિધાન બીજો પ્રકાર છે જટિલ સામુચિક વિધાન ત્રીજો પ્રકાર જટિલ વિકલ્પન વિધાન ચોથો પ્રકાર જટિલ શરતી વિધાન અને પાંચમો પ્રકાર છે જટિલ દ્વિશરતી વિધાન વિદ્યાર્થી મિત્રો માર્ચ બે હજાર ઓગણીસમાં આ પ્રશ્ન પૂછાયેલો છે કે જટિલ સંયુક્ત વિધાનોના પ્રકારોના નામ લખો તો આ પાંચ પ્રકારોની સમજૂતી લખવી જરૂરી બનશે આજે આપણે આ પાંચ પ્રકારોની ચર્ચા કરીશું એમાં પહેલો પ્રકાર છે જટિલ નિષેધક વિધાન અહીંયા મેં તમને ચાર ઉદાહરણો આપ્યા છે સૌ પ્રથમ તો તમે તે ચારે ચાર ઉદાહરણોને સમજો કે પહેલું ઉદાહરણ છે ખેલ મહાકુંભ યોજાશે એ એક સાધુ વિધાન છે અને રજા પડશે એટલે બીજું સાધુ વિધાન એ બંને સાધા વિધાનને કોણ જોડે છે અને એટલે કે સમુચ્ચેથી જોડાયું એટલે આખું વિધાન કેવું બન્યું એ આખું વિધાન સંયુક્ત વિધાન બન્યું હવે આ જે સંયુક્ત વિધાન બન્યું છે એને એમ નથી એ કૌંસની બહાર છે એમ નથી એટલે આ આખું સંયુક્ત વિધાન છે એને એમ નથી નિષેધ એને કોણ જોડે છે કયું તાર્કિકારક જોડે છે નિષેધ તાર્કિકારકથી આ સંયુક્ત વિધાનને જોડવામાં આવ્યું છે એટલે આપણે કહી શકીએ કે આમાં સૌ પ્રથમ નિષેધ હોવાથી વાક્ય છે નિષેધ વાક્ય બન્યું જટિલ નિષેધ વાક્ય બન્યું છે કારણ કે સમુચય જે છે એ તો કૌશની અંદર છે જે બે સાદા વિધાનોને જોડવાનું કામ કરે છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે બીજું જે વિધાન છે એમાં વિકલ્પનું છે બીજા વિધાનમાં વિકલ્પ તાર્કિકારક છે પણ બારની એટલે કે કૌશની બાર છે એમ લખ્યું છે કે એ ખરું નથી એટલે વાક્યનો નિષેધ ભાવ સૂચવે છે જટિલ વાક્ય કેવું પહેલું તો કે નિષેધ વાક્ય ત્રીજા વિધાનમાં શરતી વિધાન છે અને ચોથા વિધાનમાં તો કે દ્વિશરતી વિધાનમાં પણ એ બંને વિધાનમાં પણ તમે જોઈ શકો છો કે બંને વિધાનનો નિષેધ થયેલો છે તો આમ આપણે જાણીએ છીએ કે જટિલ નિષેધકમાં સમગ્ર સંયુક્ત વિધાનનો નિષેધ થયેલો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે ઉદાહરણ પ્રમાણે તેના તાર્કિક કારકો દ્વારા બંધારણ લખવું પણ જરૂરી છે બીજો આપણો પ્રકાર છે જટિલ સામૂહિક વિધાન હવે અહીંયા પણ તમે જુઓ કે અહીંયા મેં ચાર ઉદાહરણો આપ્યા છે અને તાર્કિક કારકોના જોડાણથી તેનું સૂત્ર બંધારણ જે છે એ પણ સ્પષ્ટ દેખાય છે તો આ જે તાર્કિક કારકોથી રચાયેલા જે સંયુક્ત વિધાનો છે એને જો આપણે તપાસી અને સ્પષ્ટ કરીએ તો આ ચારેય વિધાનો છે એ સમુચ વાચક છે કઈ રીતે તો કે પહેલાં વિધાનમાં સમુચેનું એક સમુચિત સાધુ વિધાન છે અને બીજું છે સમુચિત નિષેધ વિધાન છે તમે જોઈ શકો કે નિષેધ એચ એટલે કે રજા પડશે નહીં તો એને બંને વિધાનને જોડવાનું કામ કોણ કરે છે સમુચે બીજું વિધાન છે એમાં પણ તમે જો કે બીજા વિધાન બીજું સમુચ્ચે વિધાન જ છે કઈ રીતે તો કે એમાં જે વિકલ્પન છે એ કૌશમાં છે એટલે કે એ બે સાદા વાક્યોને કૌશમાં જોડવાનું કામ કરે છે બરાબર તો આ રીતે અહીંયા બીજું વિધાન પાછું સાદું છે એટલે સમુચ્ચે સાદું વિધાન છે ત્રીજું છે એમાં ત્રીજા સમુચ્ચેનું એક સમુચ્ચિત શરતી વિધાન છે અને ચોથામાં પણ તમે જોઈ શકો છો કે સમુચે એ એક શરતી અને દ્રિશરતી છે અહીંયા તમે જો કૌંસમાં ટી દ્રિશરતી એમ અને કૌંસમાં એમ શરતી એસ તો એ બંને જે સંયુક્ત બે સાદા વિધાન અને સંયુક્ત વિધાનનું જોડાણ છે એ જટિલ સંયુક્ત વિધાનમાં કોણ કરે છે તો કે સમુચ્ચય વિધાન કહેવાય છે બરાબર તો આ રીતે જટિલ સમુચય વિધાનની રચના બને છે ત્યારબાદ છે ત્રીજું જટિલ શરતી વિધાન હવે જટિલ શરતી વિધાનની અંદર આપણે જો જોઈએ તો એમાં સૌ જો ખેલ મહાકુંભ યોજાશે તો રજા પડશે અને વિદ્યાર્થીઓ રાજી થશે રજા પડશે સાધુ સાદું વિધાન છે અને તાર્કિક કારક અને વિદ્યાર્થીઓ રાજુ જે રાજી થશે બીજું સાદું વિધાન તો આ રીતે તમે જુઓ કે અહીંયા અમે જે ચાર ઉદાહરણો શરતી વિધાનના આપ્યા છે એમાં પણ પહેલાં શરતી વિધાનમાં પૂર્વાંગ સાદું વિધાન છે અને ઉત્તરાંગ સમુચય છે બીજા શરતી વિધાનમાં પણ પૂર્વાંગ અને ઉત્તરાંગ બંને નિષેધ છે ત્રીજા શરતી વિધાનમાં પણ પૂર્વાંગ સાદું વિધાન છે અને ઉત્તરાંગ છે એ વિકલ્પ વિધાન છે અને ચોથા શરતી વિધાનમાં પણ પૂર્વાંગ સમુચાય છે અને ઉત્તરાંગ દિશરતી દેખાય છે તો આમ આપણે જાણીએ કે જે જટિલ શરતી વિધાન છે એમાં પૂર્વાંગ અને ઉત્તરાંગ એ બેમાંથી એક વિધાન તો કોઈ સંયુક્ત વિધાન હોવું જોઈએ અને બીજું વિધાન સાદું સંયુક્ત કે સંકુલ એટલે કે જટિલ સંયુક્ત ગમે તે હોઈ શકે છે તો આ રીતે આપણે જટિલ શરતી વિધાનની ચર્ચા કરી હવે આવ્યું છે કે જટિલ દ્વિશરતી વિધાન તો જટિલ દ્વિશરતી વિધાનમાં જોઈએ તો એની અંદર અહીંયા મેં ચાર ઉદાહરણો તમને રજૂ કર્યા છે તો આમાં આ ચારેયમાં જે જટિલ સંયુક્ત વિધાનો છે એની અંદર શરતી વિધાનોની રચના દેખાય છે એમાં પહેલાં વિધાનમાં પહેલાં દ્રિસરતી વિધાનમાંનું પહેલું વિધાન સમુચય છે અને બીજું કેવું છે તો કે સાદું છે બીજા વિધાનમાં જે બીજું જે દ્રિસરતી વિધાન છે એમાં પણ પહેલું વિધાન નિષેધ છે અને બીજું છે એ સમુચય જોવા મળે છે ત્રીજા દ્રિશરતી વિધાનમાં પણ બંને વિધાનો છે એમાં વિકલ્પન વિધાનો છે અને એ અને અનેથી જોડાયેલું છે બરાબર તો તમે જો એ દ્રિશરતી વિધાન પણ દેખાય છે કે જેમાં બંનેમાં વિકલ્પન છે ચોથામાં આપણે જોઈ શકીએ છીએ કે બંને વિધાનો શરતી વિધાનો છે બરાબર અને એ જ શરતી વિધાનોને જટિલ દ્રિશરતી વિધાન જોડે છે તો આમ આપણે અહીંયા જોયું કે જટિલ રિસરતી વિધાનોમાં મુખ્ય બે વિધાનો પૈકી એક વિધાન તો કોઈ એક સંયુક્ત વિધાન હોવું જરૂરી છે અને બીજામાં સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત ગમે તે પ્રકારનું હોય શકે છે તો આ સાથે અહીંયા મેં તમને જે ચાર વિધાનોની ચર્ચા કરી તો હું તમને અભ્યાસ માટે આપણો જે પાંચમો પ્રકાર છે જેનું નામ શું છે તો કે જટિલ વિકલ્પન વિધાન એ જટિલ વિકલ્પન વિધાનની ચર્ચા તમારે જાતે સ્વ અધ્યયનથી કરવાની છે કે જેના દ્વારા તમને આ ચારેય વિધાનોની સમજૂતીના તારણ સ્વરૂપે જટિલ વિકલ્પન વિધાનની સમજૂતી મળી શકે હું તમને કહી શકું કે જટિલ જે વિકલ્પન વિધાનો હશે તેની અંદર ખાસ યાદ રાખજો કે એમાં જે વિધાન છે એ કૌંસની બહાર સાદા વિધાનો હોય કે સંયુક્ત વિધાનો હોય પણ કૌશની બહાર એમાં વિકલ્પનો તાર્કિક કારક જોડાયેલો હોય છે તો ત્યારબાદ આપણે આગળ વધીએ તો કૌંસ આપણા જે તાર્કિક કારકોનું જે ક્ષેત્ર છે એની સમજૂતી માટે કૌંસનો ઉપયોગ જરૂરી બને છે તો કૌંસનો ઉપયોગ જરૂરી બને છે તેની અગાઉ પણ આપણે ધોરણ અગિયારમાં ચર્ચા કરી ચૂક્યા છીએ તો આપણે જોયું છે કે જ્યારે જટિલ સંયુક્ત વિધાનની રચના એટલે કે બે કે તેથી વધારે તાર્કિક કારકોનો ઉપયોગ થતો હોય તો આવે સમયે વિધાન જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર ગોતવા માટે કૌંસનો ઉપયોગ જરૂરી છે એટલે કે વિવિધ કારકોનું ક્ષેત્ર એક સરખું નથી હોતું તો ત્યારે પ્રશ્ન થાય છે કે આ કયા વિધાનની સ્પષ્ટતા કરે છે તો કૌંસ એ માટે જરૂરી છે હવે કોશનું જે ક્ષેત્ર છે એટલે કે જટિલ સંયુક્ત વિધાન જે ભાગને જે તાર્કિક કારક લાગુ પડતો હોય તે ભાગ માટે આ સમજૂતી હોવી જરૂરી છે હવે કોઈ પણ કારક છે એ જટિલ સંયુક્ત વિધાનના કયા ભાગને લાગુ પડે છે ને તે સ્પષ્ટ કરવા માટે આપણે કૌંસનો ઉપયોગ કરતા હોઈએ છીએ ઉપર આપણે જે વિધાનો જોયા એ વિધાનોમાં આપણે જોયું કે જે અલ્પ વિરામ અને એ વિરામ સેના દ્વારા એને સ્પષ્ટ થાય છે તો પ્રાતિક રજૂઆત આપણે કરીએ તો એ શરતી બી સમુચય ડી તો આ પ્રાથમિક રજૂઆતમાં તમે જો કે કૌંસના ઉપયોગ વિના વિધાન કયા પ્રકારનું વિધાન છે વિકલ્પન વિધાન છે શરતી વિધાન છે નિષેધ વિધાન છે કે ત્રિશરતી વિધાન એની સમજૂતી મળતી નથી પણ જો એને કૌંસમાં જોડીએ તો કે કૌંસ એ શરતી બી કૌંસ પૂરો સમુચ્ચે ડી તો આ જે જટિલ સમુચમાં જે શરતી ક્ષેત્ર છે એ આપણને સમજૂતીમાં મળી જાય છે કે શરતી ક્ષેત્ર એટલે કે પહેલાં સમુચિત પૂરતું જ મર્યાદિત છે અને સમુચ્ચયનું જે ક્ષેત્ર વિધાન છે એ વ્યાપ્ત થતાં આખું વિધાન કેવું બન્યું તો કે આખું વિધાન સમજૂતી કરી શક્યા કે ને સમુચ્ચય વિધાન બન્યું તો આ રીતે કારકો દ્વારા જે કૌંસનો જો ઉપયોગ કરીએ તો કારકનું ક્ષેત્ર કેટલું છે તેની સમજૂતી મેળવી શકીએ જટિલ સંયુક્ત વિધાનમાં જે વપરાયેલા જે વિવિધ કારકોમાં ફક્ત એક જ કારક આખા વિધાનને લાગુ પડતું હોય છે બાકીના બધા કારકો છે એ જટિલ સંયુક્ત વિધાનના એક કે બીજા ભાગને લાગુ પડતા હોય છે કે જેના દ્વારા જે વિધાન છે તે તે કયા કારકનું છે તેની સમજૂતી મળી શકે છે આપણે અહીંયા ઉદાહરણમાં જોયું તો તમે જોઈ શકો છો કે અહીંયા નિષેધ આ વિકલ્પ નિષેધ એ તો આ જે વિધાન છે એ આ જટિલ વિકલ્પનમાં પહેલાં નિષેધનું ક્ષેત્ર પહેલાં વિકલ્પ પૂરતું મર્યાદિત છે અને બીજા નિષેધનું ક્ષેત્રે બીજા વિકલ્પ પૂરતું મર્યાદિત છે જ્યારે વિકલ્પનું ક્ષેત્ર સમગ્ર વિધાનમાં વ્યાપ્ત છે એટલે કે આખું વિધાન વિકલ્પનું ક્ષેત્ર છે તે જો કરવું હોય તો તેની સમજૂતી આપણે આ કૌષનો ઉપયોગ કરીને જ મેળવી શકીએ છીએ બરાબર કૌશ વગેરે શક્ય નથી ત્યારબાદ આપણે પછીનું ઉદાહરણ જોઈએ તો એમાં પણ એ સમુચ્ચય બી શરતી એમ દ્રિશરતી એન તો આ સમુચ્ચયનું ક્ષેત્ર છે એ પૂર્વાંગ પૂરતું મર્યાદિત છે અને દ્રિશર્તિનું ક્ષેત્ર ઉત્તરાંગ પૂરતું મર્યાદિત છે એની સમજૂતી મળી શકે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો પછીનો જે ટૉપિક છે એ છે સર્વોપરિકારક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે સર્વોપરિકારક એટલે શું તો એનો ઉત્તર આપણે લખીએ તો તેની વ્યાખ્યાની સમજૂતી લેતા કે જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી જે કારક વિધાનના આ કે તે ભાગને જ નહીં પણ આખા વિધાનને લાગુ પડતું હોય એટલે કે આખું વિધાન જે કારકના ક્ષેત્રરૂપ હોય તે કારકને સર્વોપરી કારક કહેવાય છે બરાબર હવે એક બીજી વાત કે કોઈપણ જટિલ સંયુક્ત વિધાનનું તાર્કિક સ્વરૂપ સમજવા માટે એમાં કયો તાર્કિક કારક સર્વોપરી છે તે નક્કી કરવાનું અત્યંત જરૂરી છે કારણ કે સર્વોપરી તાર્કિક કારકને આધારે જ જટિલ સંયુક્ત વિધાનના પ્રકારોનો નિર્ણય થતો હોય છે કે જટિલ નિષેધ વિધાન છે જટિલ સામુચિક વિધાન છે જટિલ વિકલ્પન વિધાન છે જટિલ શરતી વિધાન છે કે જટિલ દ્રિશરતી વિધાન છે તો એ માટે જરૂરી છે સ્પષ્ટતા હોવી કે જે સર્વોપરિકારક છે તેનું ક્ષેત્રરૂપ કેટલું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એ લક્ષણોની સમજૂતી પણ લઈ શકીએ છીએ પહેલું છે કે જે જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપરિકારક તરીકે નહીં અથવા નથીનો ઉપયોગ થયો હોય તો એવા વિધાનને જટિલ સંયુક્ત વિધાન પણ જટિલ નિષેધ વિધાન ગણીએ છીએ બીજામાં તો કે જે જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપરિકારક તરીકે અને અનેનો ઉપયોગ થતો હોય એટલે જટિલ સમુચ્ચ વિધાન ત્રીજું કે જે જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપરિકારક તરીકે કાં તો અથવા અથવા કાં તો નો ઉપયોગ થયો હોય તો એ જટિલ વિકલ્પન ગણાય ચોથું છે કે જે જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપરિકારક તરીકે જો અને તોનો ઉપયોગ થયો હોય તો જટિલ શરતી વિધાન અને ત્યારબાદ જો જટિલ સંયુક્ત વિધાનમાં સર્વોપરિકારક તરીકે જો તો અને તો જ નો ઉપયોગ થયો હોય તો એ જટિલ રિસર્તી વિધાન બને છે હવે આ જ્યારે આ વિધાનો બનતા હોય છે તો એમાં સર્વોપરી શું છે કે સર્વોપરી જે સર્વોપરી કારક તો આપણે સમજી ચૂક્યા કે સર્વોપરિકારક એટલે શું તો કે જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા જે વિવિધ કારકો પૈકીમાં જે કારક વિધાનમાં આ જે કારક જે છે એમાં નહીં ભાગ ભજવે પરંતુ આખા વિધાનને જ્યારે લાગુ પડતું હોય છે ત્યારે તે કારકનું ચિત્ર પર જે દર્શાવે એને સર્વોપરી કારક કહીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જે કૌંસની વાત કરી તો એની અંદર પણ કૌંસનો ઉપયોગ આપણે કઈ રીતે કર્યો અને એના દ્વારા સર્વોપરી કારક કયું છે તેની સમજૂતી પણ મળે છે હવે કૌંસના ઉપયોગોને લગતા અમુક નિયમો છે ધોરણ અગિયારમાં પણ આપણે આ નિયમોની ચર્ચા તો કરી જ ચૂક્યા છીએ કે કૌંસના ઉપયોગને લગતા મૂળ નિયમો એ છે કે એકમુખી કારકની જમણી બાજુના અને દ્વિમુખી કારકની ડાબી બાજુ આ આ બંને યાદ રાખજો એકમુખી કારકની જમણી બાજુના અને દ્વિમુખી કારકની ડાબી બાજુ તેમજ જમણી અને ડાબી બાજુનું જે કૌંસ બંધતા હોય છે બરાબર તેને દ્વારા સર્વોપરી કારકની શોધ થાય છે અને તેના દ્વારા વિધાન કયા પ્રકારનું છે તેની સમજણ મળે છે હવે કંશના ત્રણ પ્રકાર છે નાનો કૌંસ મોટો કૌંસ અને છગડિયો કૌંસ નિયમને આધારે ઉપયોગમાં લીધેલા જે ઉપયુક્ત કંશની સ્પષ્ટતા આપણે નીચેના ઉદાહરણો દ્વારા મેળવી શકીએ અહીંયા જો ઉદાહરણો આપ્યા છે તો એમાં તમે જો કે પહેલું જે છે એમાં સમુચ્ચે વિધાન છે જટિલ સમુચ્ચે વિધાન છે બીજું છે એ જટિલ વિકલ્પન વિધાન છે બરાબર તમે એને જોઈ શકો છો ત્યારબાદ ત્રીજું છે એ નિષેધ જટિલ નિષેધ વિધાન છે અને તેના પછી આપણે છેલ્લું જે વિધાન છે એને પણ આપણે દ્રિશરતી વિધાનમાં લઈ શકીએ એટલે ઉપયોગ જે પણ કંઈ કૌશના ઉપયોગને લગતા જે નિયમો છે એ નિયમોથી કયા કયા ફાયદા થાય છે તેની આપણે જો ચર્ચા કરીએ કે આપણને કેમ ખબર પડશે કે આ છગડિયો કાઉશ છે મોટો કાઉસ છે નાનો કાઉસ છે તેને લઈને કેમ સમજણ પડશે કે કઈ રીતે આપણે તેની સમજૂતી લેવી તો સર્વપ્રથમ આપણે અહીંયા જોઈએ તો અહીંયા જે કંઈ કારકોનો ઉપયોગ કર્યો છે તેને આધારે કૌંસનો આપણે ઉપયોગ કરીએ તો પહેલો નિયમ છે કે પ્રત્યેક કારકનું ક્ષેત્ર કેટલું છે ને તે સ્પષ્ટ રીતે જોવું વિધાનના આધારે સૌથી સૌ પહેલાં જોવું કે એનું ક્ષેત્ર કેટલું છે બીજું છે કે સર્વોપરી કારક કૌશની બહાર રહેતો હોવાથી એકદમ સ્પષ્ટ રીતે તરી આવે છે અને તેથી વિધાનના પ્રકારનો નિર્ણય એકદમ સરળતાથી થઈ શકે કૌંસનો ઉપયોગ કરે એટલે ખબર પડી જાય કે આ વાક્ય કૌંસની અંદર છે આ વાક્ય કૌંસની બહાર છે અને જે કૌંસની બાર વાક્યને જે સ્પષ્ટતા થાય છે તેના આધારે જે તાર્કિક કારક વપરાયેલું હોય તો તેની સમજૂતી આપણને મળી જાય છે હવે બીજી વાત ઉદાહરણ તરીકે જે આપણે વિધાનો જોયા તો એમાં આપણે જુઓ તમે અહીંયા કે પહેલું વિધાન છે એમાં સમુચય છે પહેલું વિધાન કેવું છે કૌશની બહાર સમુચય છે બીજું છે જટિલ વિકલ્પન છે કારણ કે નિષેધ એ એ સાદું વિધાન છે પછી વિકલ્પન કૌશ બી સમુચ્ચય આર તો એમાં નાનો વિકલ્પનો નાનો કૌશનો ઉપયોગ કરીને વાક્યને વિકલ્પન વિધાન બનાવ્યું છે ત્રીજું છે એ જટિલ શરતી વિધાન છે ત્રીજું કેવું છે જટિલ શરતી વિધાન છે કારણ કે અહીંયા તમે જો નિષેધ એ વિકલ્પન આર એ નાના કાઉસમાં છે પછી તો કે ડી સમુચ્ચય એમ એ નાના કાઉસમાં છે નિષેધ એ સમુચ્ચય બી એ નાના કાઉસમાં છે એ બંને નાના કાઉસને જોડતો જે છે વિકલ્પન તાર્કિક કારક વપરાયેલો છે અને એમાં મોટો કાઉસ સમાયેલો છે એટલે મોટા કાઉશની બહાર જે શરતી વિધાન છે બરાબર શરતી તાર્કિક કારક છે એટલે સમજણ પડે કે આ જટિલ જે વિધાન છે આ જટિલ વિધાન કેવું બન્યું તો કે જટિલ શરતી વિધાન છે એવી જ રીતે નંબર ચાર એને જટિલ નિષેધ વિધાન કહેવાય કઈ રીતે કારણ કે તમે જુઓ નાનો કાઉસ છગોડ્યો કાઉસ અને મોટો કાંસ એ બધાની બહાર તાર્કિક તાર્કિકકારક નિષેધ છે એટલે એ નિષેધ જટિલ નિષેધ વિધાન કહેવાય ત્યારબાદ પાંચમું છે જટિલ દ્વિશરતી વિધાન અહીંયા પણ મોટો મોટોકાઉસની અંદર સંયુક્ત વિધાનો જોડાયેલા છે દ્રિસરતીની નિશાની છે તાર્કિક કારક તરીકે અને અહીંયા આ બાજુ પણ ઉત ઉત્તરાંગ અને પૂર્વાંગ એ બંનેમાં તમે જુઓ કે મોટા મોટાકાઉસની અંદર જ તે તાર્કિક કારકોનો ઉપયોગ થયેલો છે એટલે મુખ્ય પદ તરીકે આપણે જોઈએ તો દ્રિશરતી વિધાન બને છે તો આ દ્રિસરતી વિધાન કેવું બન્યું જટિલ દ્રિસરતી વિધાન બન્યું તો આ રીતે કોંશના ઉપયોગને લગતા જે આપણે ઉદાહરણો જોયા તો તેના નિયમોને આધારે તેનો ફાયદો થાય જે છે તે ફાયદો પણ આપણે જોયો કે જેને કારણે આપણને વિધાનોને લખવામાં અને વાંચવામાં જરા પણ અગવડતા રહેતી નથી આ ઉપરાંત આપણે જ્યારે કોષની સંખ્યા ઘટાડવાને લગતા જો આપણે તેની સમજૂતી લેવા જોઈએ તો કૌશથી જ આપણી જે કંઈ વિધાનોની રજૂઆત છે એ રજૂઆત ખૂબ સરળ બને છે એટલે નિયમો આધીન વિધાનોની રચના જે છે એ સરળતા આપે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા કોષનો ઉપયોગના નિયમો ભણ્યા તેની રજૂઆત જોઈ તે સાથે જ તે આપણે અહીંયા જટિલ સંયુક્ત વિધાન કોને કહેવાય તેની વ્યાખ્યા તેની સમજૂતી ત્યારબાદ સર્વોપરિકારક એટલે શું જટિલ વિકલ્પન વિધાન શરતી વિધાન જટિલ સમુચ્ચે વિધાન જટિલ નિષેધ વિધાન ઉદાહરણ સહિત તેની પણ સમજૂતી મેળવી અને હવે આપણે મનોયત્ન એક પોઈન્ટ ત્રણ એનો અભ્યાસ કાર્ય આપણે લેખનની રીતે કરવાનો રહેશે તો આજે આ વિધાનોના રૂપો અને તેના પ્રકારોમાં આપણે આ સમજૂતી મેળવી છે તેના આધારે મનોયત્ન એક પોઈન્ટ ત્રણનો સ્વાધ્યાય કરવો આભાર વિદ્યાર્થી મિત્રો